આજે સમગ્ર ભારત કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ વિરાટ સ્વરૂપ સમગ્ર ભારતની અંદર જોવા મળી રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી કોરોના વિકરાળ દેશની ખબરો આવી રહી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ગત વર્ષે કોરોના મહામારીની અંદર 40,000 લીટર સેનિટાઇઝર વાઘોડિયા તાલુકાની ગામડે ગામડે છાંટવામાં આવી હતી, ત્યારે આજરોજ ફરીવાર કોરોનાની બીજી લહેરમાં પણ વાઘોડિયાની ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પરિવાર 40,000 લીટર મંગાવી સમગ્ર તાલુકાની અંદર સેનિટાઇઝર કરવા માટે સરપંચ, તાલુકા સદસ્ય તેમજ કાર્યકર્તાઓને સાથે મળીને સમગ્ર તાલુકા સેનિટાઇઝર કરવાનું બીડું ઉઠાવ્યું છે, જેની અંદર વાઘોડિયા તાલુકા સદસ્ય શાંતિલાલ રબારી, વાઘોડિયા ગ્રામ પંચાયત સરપંચ લક્ષ્મીબેન વણકર તેમજ રમેશભાઈ વસાવા સમગ્ર ગામને સેનિટાઇઝર કર્યું હતું. સાથે સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા લોક જાગૃતિ માટે મારા વાઘોડિયા મતવિસ્તારના અંદર 136 વિધાનસભા મતવિસ્તાર મારું. અગાઉ બી કોરોના આવ્યો હતો તે વખતે બી 40,000 લીટરનું ટેન્કર મેં મંગાવ્યું હતું અને વાઘોડિયા તાલુકા અને વડોદરા તાલુકાના અંદર ગામે ગામ ટ્રેક્ટર લઈને છંટાળો કર્યો હતો. બીજો આ દોર આવ્યો છે કોરોનાનો, બીજા દોરના અંદર બી 40,000 લીટર ટેન્કરનું PWDમાં મંગાવ્યું છે કોરોનાને કાબુ મારવા માટે, સેનેટર છાંટવા માટે. અને વાઘોડિયા તાલુકાના જિલ્લાના ચૂંટાયેલા સભ્ય, તાલુકાના ચૂંટાયેલા સભ્ય અને મારા સરપંચશ્રીઓ અને બધાને આદેશ આપું છું અને બધાને વિનંતી કરું છું કે ગામમાં તમારી જવાબદારી છે અને જવાબદારી હવે ગામે ગામને સરપંચે અને સભ્યોએ બધાએ મળીને ગામના ખૂના ખૂને જઈને સેનેટાઇઝ છાંટે, સેનેટાઇઝ છાંટશે તો આપણા આપણા ઘરમાં કોરોના આવતો હોય એ મીટી જશે અને એનો સામનો કરી શકીશું. અને વાઘોડિયાની પ્રજાને મારી વિનંતી છે કે વગર કામે બહાર નીકળતા નહીં, આવડે સાચવવા જેવું છે અને બહાર નીકળ્યો તો મોડામાં બાંધીને નીકળ્યો એવી રીતે. એ જ મારી ભલામણ વાઘોડિયા 136 મતવિસ્તારના બધા જ મતદારો ભાઈઓ બહેનોને અને બાળકોને બધાને વિનંતી છે કે સાચવીને નીકળજો. ખરેખર આ દુર્ઘટના આવી છે, એ દુર્ઘટનાને પહોંચી વળવા માટે અમારી બી જવાબદારી છે, ચૂંટાયેલા પ્રતિનિધિની બી જવાબદારી છે, ભારતીય જનતા પાર્ટીની બી જવાબદારી છે, બધાની જવાબદારી છે. એ જવાબદારી નિભાવવા માટે હું વિનંતી હાથ જોડીને કરું છું બધા પ્રજાને કે સાચવીને ચાલજો, કામ વગર બહાર ના નીકળતા. ટૂંક સમય થોડા સમય માટે છે, થોડા સમય પછી કોરોના નાહી જશે તો બિલ તમે ફેરશી આજે આપણા ઘરની બહાર, આપણા ઘરના આંગણામાં બહાર જઈ શકશો, શહેરમાં જઈ શકશો, બધે જઈ શકશો, આવડે હાચવશો તો જ મારી વિનંતી છે આપણે હાચવીને રહેજો. અને સેનિટાઇઝર કરાવવા માટે આપણને 40,000 લીટર અહીં લઈને આવ્યા છે તો આપના માધ્યમથી તમામને અપીલ કરીએ છીએ, સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ બધાને કે ઘરે ઘરે છંટાવે, તેમજ આપના દ્વારા તમામ પ્રજાને અમે લોકો વિનંતી ભરે આગ્રહ કરીએ છીએ કે સરકારના જે સ્ટાન્ડર્ડ નિયમો છે, 6 ફૂટનું અંતર, માસ્ક હંમેશા પહેરવો અને કામ સિવાય બને ત્યાં સુધી ઘરની બહાર ક્યારેય ના નીકળે અને સરકારની વખત વખત નવી જાહેરાતી ગાઈડલાઇનનું પાલન કરે, તંદુરસ્તી બધાની જળવાય, એકબીજાનો સહકાર આપે અને એકબીજાના સહકારથી જ આ કોરોનાની વૈશ્વિક મહામારીને આપણે દૂર કરી શકીશું અને બધાને તંદુરસ્ત રહી શકીશું. એટલે બધાને ફરીથી હાથ જોડીને વિનંતી છે મારી અને ધારાસભ્યશ્રી તેમજ અમે તમામ ચૂંટાયેલા પાંખ તરફથી તમામ અમારી વાઘોડી તાલુકાની પ્રજાને વિનંતી છે કે માસ્ક સિવાય નીકળે ના અને કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે, 6 ફૂટનું અંતર રાખે અને કોરોનાની મહામારીને અટકાવવાની અંદર એકબીજાને સહભાગી થઈએ એવી આપણને. અને આ લગ્ન પ્રસંગની સિઝન છે તો લગ્ન પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય પણ એમાં ફરજિયાતપણે સરકારની ગાઈડલાઇનનું પાલન કરીને એટલા વ્યક્તિઓથી જ પ્રસંગ આટોપીશું. આપણે જીવીશું તો આખી જિંદગી બધું માણીશું પણ અત્યારે સમજીએ નહીં અને આનો બ્લાસ્ટ એવો ફેલાશે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ક્યાંય આપણને સગવડ ખાટલાની કે ઓક્સિજન પણ મળતો નથી, તો આપણે એ પરિસ્થિતિની ગંભીરતા સમજી અને આ નિયમોનું પાલન કરીએ એવી આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ.